हेलो विद्यार्थी मित्रों, आज आप अहीं एक परमाणु नमूना विषय की चर्चा करवाना छे, जेमानो जे बीजो भाग छे जे खूबज अगत्यनो छे अने ते आपने परीक्षा में पूछावा लायक पण छे। अने एवुं कही शकाय कि परमाणु केवो होई शके तेना विषयनुं सौ प्रथम संशोधन जे छे, आ सौ प्रथम संशोधन ए आ नमूनाना आधारे थयेलुं छे, आवुं कही शकाय छे। जेथी अहींया आपणे जे भणवाना छीए, जे आपना माटे खूब ज अगत्यनुं बनी रहेवानुं छे, तेना विषयनी आपणे वात करीए। तो सौ प्रथम तेनी शरूआतमां वात करीए तो जे जे थॉम्सन, कोनी वात करवाना छीए आपणे, जे जे थॉम्सन। अने जे आपणे एक नमूना द्वारा वात करवाना छे, जेने नाम आपवामां आव्युं छे थॉम्सनो परमाणु नमूनो। शुं नाम आपवामां आव्युं छे? थॉम्सनो परमाणु नमूनो। आपणे अहींया अभ्यास करीशुं थॉम्सनो परमाणु नमूनो। हवे अहींया वात करीए तो थॉम्सन नामना वैज्ञानिके परमाणु नमूनाने पुडिंग साथे सरखाव्यो। हवे सौ प्रथम एवो सवाल थाय कि पुडिंग एटले शुं थाय? घणा बधा विद्यार्थीओए पुडिंगनो टेस्ट पण कर्यो हशे, अथवा तो पुडिंग बहारथी लावीने पण खाधेल हशे। हवे पुडिंग शुं छे? एक प्रकारनी एवी खावानी वस्तु छे कि जेनी अंदर अलग अलग, आम जोवा जोईए तो आखे आखा पुडिंगमां एक सरखा रीते ड्राई फ्रूट्स वगैरह नाखवामां आवेलो। एक सादी भाषामां कहूँ तो घरे बनावामां आवतो शीरो, આપણે રવામાંથી પણ શીરો બનાવતા હોય। હવે ધારો કે એક સામાન્ય ઉદાહરણ આપવામાં આવે છે, આપણે શીરો બનાવીએ છીએ, આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખતા હોઈએ, તો ધારો કે આટલું પાત્ર છે, તો શું એ પોસિબલ છે કે ડ્રાય ફ્રૂટ્સ બધા એક જ કોર્નરમાં મૂકેલા હોય? છે ખરા એવું પોસિબલ કે આટલું આખું પાત્ર ભરેલું છે ને એમાં ડ્રાય ફ્રૂટ્સ લઈએ અને બધા એક ખૂણામાં મૂકી દઈએ? નથી હોતું। આપણે ડ્રાય ફ્રૂટ્સને શું કરીએ છીએ, આખે આખા પાત્રની અંદર એક સરખા રીતે એક સરખી વહેંચણીથી ડ્રાય ફ્રૂટ્સ ઉમેરતા હોઈએ છીએ। એટલે આ જે નમૂનો છે, આ નમૂનામાં પણ કંઈક આવા જ પ્રકારની ગોઠવણ છે। થોમ્સન જે છે, આ થોમ્સનની વાત કરીએ તો થોમ્સને સૌ પ્રથમ એ વાત કરી કે 10^-10 મીટર છે, કેલું છે 10^-10 મીટર। એટલે કે જે પરમાણુ નમૂનો છે, આમ પરમાણુ નમૂનામાં પરમાણુ એ 10^-10 મીટર જેટલો ત્રિજ્યા ધરાવતો હોય, આવું સૌ પ્રથમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું। અને તેમણે એવું કહ્યું કે પરમાણુ જે છે, આ પરમાણુ એક તરબૂચ પુડિંગ અથવા તો પ્લમ પુડિંગ, રાઇસન પુડિંગ આવા નામ આપવામાં આવેલા છે, તે ખાલી પહેલાં અત્યારે લખી દઈએ પછી તેને સમજવાનો વાત કરીએ। તરબૂચ એટલે કે તરબૂચ જે આપણે વોટરમેલન કહેતા હોઈએ છીએ, પુડિંગ અને રાઇસન પુડિંગ, અને શું આવશે? રાઇસન પુડિંગ। ઘણી જગ્યાએ રાઇઝન લખવામાં આવે છે, તો એ બધી વસ્તુ એક જ છે, કોઈ વસ્તુ અલગ અલગ નથી। આ પુડિંગ, રાઇઝન પુડિંગ આ બધી વસ્તુ એક જ છે, જે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ શેરાના, એટલે કે શીરો જે આપણે ઘરે બનાવતા હોઈએ છીએ, અથવા તો આપણે શાયદ બહારથી મળતી કેક લીધી હશે, નાના મોટા બાઉલમાં કેક હોય એના ઉપર ડ્રાય ફ્રૂટ્સ મૂકેલા હોય, એટલે કે ડુટી ફૂટીની વાત, તો એ અલગ અલગ જગ્યાએ અને એક સરખી લાગે એ રીતે મૂકેલી, એવું નથી હોતું કે કોર્નરમાં મૂકેલી હોય। આવા પ્રકારનો નમૂનો જે થોમ્સને આપેલો હતો પરમાણુ નમૂનો, એવું છે। મતલબ કે પરમાણુનો જે નમૂનો છે, આ પરમાણુ નમૂનો એ તરબૂચ જેવો છે। હવે આપ સૌને જાણો છો કે તરબૂચમાં શું હોય, તો આઉટર લેયર જે છે, આઉટર લેયર એ ગ્રીન કલરનું હોય, એ ધનભાર તરીકે છે। એકચ્યુઅલમાં આવું નથી, થોમ્સનનો નમૂનો એવો છે કે જેટલો પણ લાલ ભાગ છે, આ બધો જ લાલ ભાગ એ ધનભાર છે, અને આની અંદરના જે અલગ અલગ જગ્યાએ બીજ આવેલા હોય, આપ સૌ જાણો છો કે તરબૂચમાં જે બીજાઓ હોય છે, જે એક સરખી રીતે વહેંચણી થયેલી હોય, અને એના કારણે શું હોય, તો પરમાણુ જે છે, આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય। કેવો હોય? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ, એટલે કે આ જે અંદર બતાવવામાં આવેલું છે, આ ઋણ ભાર છે। આ શું છે? ઋણ ભાર। અને ધનભાર અને ઋણ ભાર એ આખા ભાગમાં વ્યવસ્થિત
આખા ભાગમાં વ્યવસ્થિત ગોઠવણ હોય. કેવી હોય? વ્યવસ્થિત ગોઠવણ. વ્યવસ્થિત ગોઠવણનો મતલબ શું થાય? ધારો કે એક સિમ્પલ ઉદાહરણ આપને આપું છું કે આ બધું જ ઋણ ભાગ, ધારો કે એક ભાગની અંદર આવી રીતે ગોઠવણ થયેલો હોય, આવી રીતે હોય તો શું થાય? તરબૂજ જે છે આખો ભાગે આ રીતે ગોઠવાયેલો હોય, ધારો કે આટલી ત્રિજ્યા છે તો આ રીતે હોય. એટલે કે જે ઋણભાર છે, આ ઋણભારની આસપાસ બધો ધનભાર કેન્દ્રિત થઈ જાય અને આ છેડો છે એમનો રહી જાય. એટલે આવો આખો ગોળ ના હોય, એક ભાગની અંદર આવો ભાગ હોય અને બાકી આ રીતે હોય. ક્યારે? જો ઋણભાર એક જ જગ્યા પર કેન્દ્રિત હોય. એટલે શું થાય? ધારો કે આખો તરબૂજ છે, આ તરબૂજના બીયા બધા એક જગ્યાએ છે. એવું સંકલ્પના આપણે એવી વિચારણા એવું કરીએ કે ઋણભાર બધો એક જ જગ્યાએ છે તો શું થાય? ધનભાર બધો જ ઋણભાર તરફ આકર્ષણ થઈ જાય. આવું આપણે આગળ માઇકલ ફેરાડેના પ્રયોગમાં ચર્ચા કરી છે કે ઋણ અને ધન વચ્ચે આકર્ષણ થાય. એટલે શું થાય? ઋણ જે બાજુ છે એ બાજુ બધો ધનભાર જતો રહે, ધનભાર ભાગ જે છે ને આ રીતે થઈ જાય અને બીજો જે ભાગ છે આવો પ્રકારનો થઈ જતો હોય. એટલે એક માત્ર સમજૂતી માટે છે, આને વધારે કોઈ જગ્યાએ આપણે વિચારવાની જરૂર નથી, માત્ર સમજૂતી માટે છે. પણ આપણે એવું કહી શકીએ છીએ કે ધનભાર અને ઋણભાર એ આખે આખા પરમાણુની અંદર એક સરખી રીતે વ્યવસ્થિતપણા ગોઠવાયેલો હોય છે. એટલે આવું તેમણે સૌપ્રથમ કહ્યું હતું. ને એમના મત પ્રમાણે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કેવો છે? તટસ્થ છે. એટલે કે પરમાણુ જે છે, આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાનો મતલબ છે કે જે 10^-10 ત્રિજ્યા છે, આ ત્રિજ્યા આની આ જ રહેવાની છે, એમાં કોઈ પણ જાતનું સંકોચન કે એ ફેલાવાનો નથી. એટલે આ તટસ્થ છે. એવું નથી કે અનબેલેન્સ થતું હોય, એકદમ બેલેન્સ્ડ રીતે આ ગોઠવાયેલો હોય. આવું સૌપ્રથમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે કીધું. ફરીથી આપને જણાવી દઉં કે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું હતું કે રેડ ભાગ એટલે કે લાલ જે છે, આ લાલ આખો ભાગમાં વિસ્તરિત થયેલો હોય. આપણે સૌને ખબર જ છે કે તરબૂચની અંદર લાલ ભાગ વ્યવસ્થિત રીતે હોય, આની અંદર જે કાળા બિયાઓ છે એ આ રીતે હોય, જે ઋણભાર છે. આવું થોમ્સન નામના વૈજ્ઞાનિકે કીધું. હવે એક સિમ્પલ ને સાદી વાત કરીએ કે એવું કહેવામાં આવે છે કે ધનભાર, આપણે આગળ અગાઉ ચર્ચા કરીને આપને એક ટેબલ પણ તૈયાર કરવા આપ્યું, શાયદ યાદ હશે, જેમાં ઇલેક્ટ્રોનનું આશરે દળ પૂછ્યું હોય તો એ 0 છે, પ્રોટોન અને ન્યુટ્રોનનું આશરે દળ પૂછવામાં આવે છે તો 1 છે. આપ સૌને ખબર જ છે અને ટેબલ પણ તૈયાર કર્યું છે. એ ટેબલ હજી નથી કર્યું તો ફરજિયાત તૈયાર કરવાનું છે. એ ટેબલ તૈયાર કરો અને એમાં એક ભાગમાં આપવામાં આવેલું છે ઇલેક્ટ્રોનનું આશરે દળ 0, મતલબ ઇલેક્ટ્રોન પાસે દળ છે નહીં. પ્રોટોન અને ન્યુટ્રોનનું આશરે દળ 1. હવે એક સિમ્પલ વાત લઈએ છીએ, ધારો કે આપણો હાથ છે ને, આ હાથની અંદર રહેલી જે ચામડી છે, સ્કિન આપણી, આ સ્કિનનું આશરે દળ 0 છે અને આ છે. ત્યારબાદ અંદરનો જે આપણો હાડકા છે, આ હાડકાનું આશરે દળ 1 છે. હવે આપ સૌને ખબર છે કે ધારો કે હું આના ઉપર એક્સરે કિરણોનો મારો ચલાવું છું તો એક્સરે કિરણોના મારામાંથી શું આપણને એક્સરેમાં ચામડી દેખાય છે? નથી દેખાતી. જેનો મતલબ એવો થાય છે કે આશરે દળ જો 0 હોય તો આમાંથી એક્સરે કિરણો આરપાર જઈ શકે છે અને આશરે દળ જો એનું 1 હોય તો એમાંથી કિરણો જઈ શકતા નથી. સેમ આવી વાત, આ માત્ર તમને સમજૂતી માટે આપેલી છે, પણ સેમ આવી વાત આમાં જોવા મળે. એટલે કે જે પરમાણુ જે છે, આ પરમાણુની અંદર આપ સૌ જાણો છો એ પ્રમાણે આશરે દળ પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે કે જે પ્રોટોન છે જે ધનભારી છે આપને ખબર છે, ન્યુટ્રોન છે જે તટસ્થ છે જેનો વીજભાર 0 છે, આવું ટેબલમાં ઓલરેડી તમે વાંચી ચૂક્યા છો, તૈયાર કરી ચૂક્યા છો, જેની જરૂર અહીંયા પડશે. હવે આપણે અહીંયા લખ્યા છે કે ધનભાર આખા તરબૂચમાં લાલ ભાગની જેમ ગોઠવાયેલો હોય તો એના ઉપર જો એક્સરે કિરણોનો મારો ચલાવવામાં આવે તો શું એમાંથી પસાર થાય? આ સૌથી મોટો સવાલ છે. ઋણભાર એમાં બિયાની જગ્યાએ છે તો શું એમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય? આ સવાલ એ પણ સમજવા જેવો છે. આની સમજૂતી સૌપ્રથમ વાત કરીએ તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આપી. કોણે આપી? રુથરફોર્ડ. આમાંથી કોઈ એક સ્ટુડન્ટનો એવો સવાલ હતો કે રુથરફોર્ડે શું શોધ્યું? મને યાદ છે, નામ આપણે અહીંયા નથી લેતા, પણ સિમ્પલ એક સાદી વાત કે એમણે એવું પૂછ્યું હતું કે એમણે જવાબમાં રુથરફોર્ડ શું શોધ્યું હતું, એનો પ્રયોગ આ છે અને મોસ્ટ ટાઈમ બી છે. આપનો જે સવાલ છે આપના માટે જવાબ
બની રહેશે ને એ પણ મોસ્ટ આઈએમપી. તો રૂથળપણનો પ્રયોગ જે છે જેને આલ્ફા પ્રકિરણના પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? આલ્ફા પ્રકિરણનો પ્રયોગ. આજે આલ્ફા પ્રકિરણનો પ્રયોગ છે. આલ્ફા પ્રકિરણના પ્રયોગ વિશેની વાત કરીએ તો આ પ્રયોગ રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ હાન્સ ગાઈગર અને અર્નેસ્ટ હાન્સ ગાઈગર અને બીજા અર્નેસ્ટ માર્સ્ડેન આ બે વિદ્યાર્થીઓ અને રુથરફોર્ડ આ ત્રણેય સાથે મળીને આ પ્રયોગ કરેલો છે. એટલે કે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આ બંને એમના વિદ્યાર્થીઓનો સહાય લીધેલી છે અને એના આધારે એમણે જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગનું આપણે અહીંયા આકૃતિ સહવર્ણન કરીએ છીએ. તેના અવલોકનો અને એ અવલોકનના આધારે તારણો કયા પ્રકારના આવ્યા છે આ બધી વાતનો અહીંયા અભ્યાસ કરવાના છીએ. તો આપ સૌને વિનંતી છે કે આ ભાગ ખાસ અને ખાસ જુઓ અને આ ભાગના આધારે આ જે નમૂનો છે આ નમૂનો નિરર્થક નીવડ્યો, આ નમૂનો જે ખોટો છે આવી વાત પણ સાબિત થઈ છે. એ કઈ રીતે થાય તો એના માટે આપણે આ સમજવાના છીએ. સૌપ્રથમ વાત કરીએ તો હાન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સનની મદદથી જે રુથરફોર્ડે પ્રયોગ કર્યો હતો આ પ્રયોગમાં અહીંયા સૌપ્રથમ લેવામાં આવે છે આલ્ફા કણોનો સ્ત્રોત. શું લેવામાં આવે છે? આલ્ફા કણનો સ્ત્રોત. આલ્ફા કણોનો સ્ત્રોત એટલે કે આલ્ફા કણો ઉત્સર્જન કરનાર ભાગ. આ જે આલ્ફા કણો છે આ આલ્ફા કણોને અમુક અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું નથી એટલે દર્શાવતા નથી, પણ વાત કરી દઉં, યાદ રાખજો. ધારો કે એક સિમ્પલ વાત લઈએ કે અહીંયા ટ્યુબલાઇટ છે, તો શું એવું બને છે કે ટ્યુબલાઇટ એક જ જગ્યાએ પ્રકાશ આપે, એટલે કે મારા ફેસ ઉપર પ્રકાશ આપે અથવા તો ખાલી બોર્ડ ઉપર અહીંયા આટલામાં જ પ્રકાશ આપે? એવું અમુક ચોક્કસ પ્રકાર નથી થતો, પણ આ ટ્યુબલાઇટ એવું કરે છે? નથી કરતું. બધી જગ્યાએ પ્રકાશ હોય એટલે આ બધાને કેન્દ્રિત કરવામાં આવે છે. જેમ આપને ખબર છે કે સૂર્યપ્રકાશ હોય, આ સૂર્યપ્રકાશને જો બિલોરી કાચમાંથી તમે પસાર કરો તો એક બિંદુ પર કેન્દ્રિત થાય, એવી જ રીતે અહીંયા પ્રિઝમ મૂકવામાં આવે છે અને એ પ્રિઝમ જે એક સીધું અને એક ઊંધું આ રીતે પ્રિઝમ મૂકે અને એમાંથી કણો પસાર થાય એટલે એક રેખામાં બનતા હોય, એવું અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં નથી એટલે અત્યારે હાલ આપણે દર્શાવતા નથી, પણ એ આવશે. તો આ રીતે અહીંયાથી આ એક લેડની પ્લેટમાંથી પીબી જસત ઝીંક છે, ત્યાં આપણને ઝીંક આપવામાં આવેલું છે એટલે લેડ પણ લઈ શકાય છે અને ઝીંક જસત પણ લઈ શકાય છે. તો ની પ્લેટ લેવામાં આવે છે આપણે પાઠ્યપુસ્તકમાં જે પ્લેટ ઝીંક અથવા તો જસત નામ આપેલું હોય અથવા તો લેડ અથવા તો પીબી નામ આપેલું એ પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે અને આ કિરણો જ્યારે પસાર થાય છે અને આ કિરણોને એક 100 નેનોમીટર સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. કેટલું? 100 નેનોમીટર. 100 નેનોમીટર સોનાનું વરખ વરખ એટલે આપ જાણો છો કે એકદમ પતલો ભાગ. આપણે કાજુ કતરી હમણાં જ ખાધી છે અને કાજુ કતરીની ઉપર જે ચાંદીનું વરખ હોય એવું 100 નેનોમીટર પતલું વરખ લેવામાં આવે છે અને આ વરખ ઉપર પસાર કરવામાં આવે છે અને આ વરખ પર પસાર કરવામાં આવે છે અને એને ફરતી બાજુ પર તેને ફરતી બાજુ પર એક પ્રસ્ફુરણ પડદા પર આપાત થવા દેવામાં આવે છે. આ શું છે? પ્રસ્ફુરણ પડદો. હવે આ અને ફરીથી એકવાર આપણે ચર્ચા કરી લઈએ. આલ્ફા કણોના સ્ત્રોતમાંથી જે આલ્ફા કણો નીકળે છે આ આલ્ફા કણોને એક જસતની પ્લેટ ઉપર આપાત કરવામાં આવે અથવા તો લેડની પ્લેટ ઉપર. લેડ જ છે મોસ્ટ ઓફલી બધી જગ્યાએ, પણ પાઠ્યપુસ્તકમાં અમુક જગ્યાએ શબ્દો જસત આપ્યા છે એટલા માટે અહીંયા લખ્યું નથી, બાકી ઓલમોસ્ટ બધી જગ્યાએ લેડની પ્લેટ લખેલી હોય. લેડની પ્લેટમાંથી પસાર કરીને એ કિરણોને એક સરખા બનાવીને સોનાના વરખ ઉપર આપાત કરવામાં આવે, ધારો કે આ રીતે છે, તો એમાંથી જેવા પસાર થાય છે તો એ કણો પસાર થાય છે એના બાદ આ જે છે આ સોનાના વરખની આસપાસ બધી જગ્યાએ 360 ડિગ્રીમાં એક પ્રસ્ફુરણ પડદો મૂકવામાં આવ્યો અને આ પ્રસ્ફુરણ પડદામાં અમુક કિરણો જે છે અહીંયા પ્રસ્ફુરિત થાય છે, અમુક કિરણો ત્યાં સીધા જ પ્રસ્ફુરણ પામે છે, કોઈ કિરણ આ રીતે પ્રસ્ફુરણ પામે છે, એટલે આ રીતે અલગ અલગ જગ્યાએ પ્રસ્ફુરણ જોવા મળતું હોય છે.
અને આ જે પ્રસ્ફુરણ છે આ પ્રસ્ફુરણને આપણે અમુક એક બીજી આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે આ જે 100 નેનોમીટરની પ્લેટ છે, આ 100 નેનોમીટરની પ્લેટને આપણે થોડું ઝૂમ કરીએ અને તેને દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો તેની અંદરના જે પરમાણુઓ છે આ પરમાણુઓ એ આ રીતે ગોઠવાયેલા હોય છે. આ જે નાની પ્લેટ છે આ નાની પ્લેટને હું વધારે થોડું વ્યવસ્થિત સમજાવવા માટે આ રીતે દોરી રહ્યો છું. યાદ રાખજો એ આકૃતિમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપવામાં પણ આવ્યું છે. આ જ વરખ છે જે અહીંયા 100 નેનોમીટર. હવે જ્યારે આમાંથી કણો પસાર થાય છે તો આ રીતે ત્રણ ભાગની અંદર કણો પસાર થતા હોય. આ રીતે ત્રણ ભાગની અંદર પ્રથમ ભાગ એવો છે કે જે આ કણો છે આ કણો એકદમ સીધા પસાર થઈ જાય. ત્યારબાદ બીજી વાત કરીએ તો અમુક કણો એવા આવે છે કે જે આ રીતે હોય. એટલે કે પોતાના જે મુખ્ય દિશા હોય આ દિશામાંથી વિચલન થતા હોય અને અમુક ચોક્કસ કણો આ રીતે હોય જે આમાં જાય અને રિટર્ન આવે. આવું કઈ રીતે હોય તેના વિશેના આપણે અવલોકનો અને તારણો જોવાના છીએ. એટલે સૌપ્રથમ ખાલી આકૃતિ એક યાદ રાખવી કે આકૃતિને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની છે. મેં અહીંયા દોરી દીધી બધી વસ્તુ પણ આપણે સૌ પ્રથમ આ જે સીધા કણો છે તેના વિશેની ચર્ચા કરવાના છે અને તેના વિશેના અવલોકનો જોવાના છે. જે હું અહીંયા લખું છું અવલોકનો અને આ અવલોકનના આધારિત આપણે અહીંયા તારણો વિશેની ચર્ચા પણ કરવાના છીએ. શેની ચર્ચા? તારણોની. તો સૌ પ્રથમ વાત કરીએ તો અવલોકનોમાં અવલોકન નંબર પ્રથમ, આપ જોઈ શકો છો કે મોટા ભાગના કણો છે આ બધા સીધા પસાર થઈ જાય છે. એટલે અહીંયા અવલોકન નંબર 1 લઈએ તો મોટા ભાગના કણો સીધા જ પસાર થાય છે. અને આ જે સીધા પસાર થાય છે આ સીધા પસાર થવાનો મતલબ શું થાય તો એનો મતલબ આપણે એવું કહી શકીએ છીએ કે પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી છે. આના આધારે તારણ આપવામાં શું આવ્યું? પરમાણુનો મોટા ભાગનો ભાગ સીધા પસાર થવા મતલબ કે એવો ભાગ કે જ્યાંથી કણો સીધા જ જતા રહેતા હોય. પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી છે. આવું ક્યારે કહી શકાય? ધારો કે આપ કોઈ રોડ પર જાઓ છો ને આપને કોઈ પણ અડચણ વગર સીધા જ નીકળી જાઓ છો, મતલબ ત્યાં રોડ એકદમ ખાલી છે. આવું કહી શકાતું હોય. એટલે કે ફરીથી એકવાર કહી દઉં, આપણે જ્યારે પરમાણુના કણો આ સીધા પસાર થઈ જતા હોય તો એવા સમયે આપણે એવું કહી શકતા હોઈએ છીએ કે સીધા પસાર થવું મતલબ કે એને કોઈ પણ જાતની અડચણ આવતી નથી. એટલે પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી છે આવું કહી શકાય. ત્યારબાદ બીજા કણો વિશે જે અહીંયા બ્લુ લાઇનમાં દર્શાવવામાં આવેલા છે એ કણો વિશે વાત કરીએ તો અમુક કણો પોતાના માર્ગથી વિચલન પામે છે. શું પામે છે? વિચલન પામે છે. હવે વિચલન પામે છે એટલે કે પોતાની દિશા બદલે છે. એક સિમ્પલ વાત કરીએ છીએ, ધારો કે અહીંયા કોઈ એક ભાગ છે આમ સ્થિર છે અને અહીંયા જાય છે અને આમ સીધી જાય છે અને એની જગ્યાએ આમ પોતાની દિશા બદલી લે. આવું ક્યારે પોસિબલ બનતું હોય? આપે ચુંબકનો પ્રયોગ આપ સૌને યાદ જ હશે. બે ચુંબકોને તમે નજીક લાવો એક સરખા ધ્રુવ, ધારો કે આ બંને ચુંબક છે ને આ બંનેના એક સરખા ધ્રુવ નોર્થનો નજીક આવે છે તો આમ આવે છે અને આમ દૂર થઈ જશે. આપ સૌ જાણો છો કેમ? એક સરખા ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય છે. આવું માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઘણા વર્ષો પહેલા 1800 ની સાલમાં સાબિત કરી દીધું છે. એટલે એ જ વસ્તુ અહીંયા થઈ. આપ સૌને શાયદ ખબર નહીં પણ એક વાત જણાવી દો, આલ્ફા કણો છે જે ધનભારી છે. આલ્ફા કણો કેવા છે? ધનભારી છે. અને અહીંયા વિચલન પામ્યા એટલે કે પોતાની મુખ્ય દિશામાંથી દિશા બદલી લીધી.
આમ જાય છે ને પછી દિશા બદલી દીધી, આમ જાય છે ને દિશા બદલી દીધી, મતલબ એની આસપાસ કોઈક ધનભાર આવ્યો જેનાથી પોતે પોતાની દિશા બદલી લીધી છે. એટલે કે પરમાણુનો ચોક્કસ ધનભાર એક ભાગમાં, એટલે કે એવું કહી શકાય કે ધનભારથી વિચલન પામે છે. પરમાણુના ધનભાર થી આલ્ફા કણો વિચલન પામ્યા. મતલબ કે ધનભાર એક ચોક્કસ ભાગમાં છે, ધનભાર અમુક ચોક્કસ ભાગમાં છે, અમુક ભાગમાં છે. આવું આ અવલોકનના આધારે તારણ મળ્યું. અને ત્યારબાદ આપણે અહીંયા જે આ રિવર્સ આવે છે, આ કણ વિશેની વાત કરીએ તો 20,000 માંથી એક આ એમસીક્યુ તરીકે પણ આપણે કામમાં લાવશે. 20,000 માંથી એક કણ ફરીથી 180 ના ખૂણે પાછું ફરે છે. આનો મતલબ એવો થયો કે એક્ઝેક્ટ ત્યાં અથડાણો, જેમ એક્સરે કિરણોને આપણે અગાઉ વાત કરી કે એક્સરે કિરણોમાં હાડકા પર અથડાય છે અને પાછું આવે છે, એ જ રીતે અમુક ચોક્કસ ભાગમાં એવું જ હતું કે ત્યાં અથડાણો અને રિટર્ન આવ્યો, અથડાણો અને રિટર્ન આવ્યો છે. તો આનો મતલબ એવો થાય કે પરમાણુનું બધું જ દળ એક નાના ભાગમાં કેન્દ્રિત છે. શું છે? એક નાના ભાગમાં કેન્દ્રિત છે. પરમાણુનું બધું જ દળ એક નાના ભાગમાં કેન્દ્રિત છે, અને જેને રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કેન્દ્ર નામ આપ્યું, જેને ન્યુક્લિયસ તરીકે પણ ઓળખાય છે. એના તરીકે ન્યુક્લિયસ, એટલે કે પરમાણુનું કેન્દ્ર. અને આના આધારે એવું સાબિત થયું કે આપણે અહીંયા જોઈએ થોમસનના નમૂનામાં, ધનભાર આખા ભાગમાં હતો, લાલ ભાગ તરબૂચમાં આપ જાણો છો કે આખા ભાગમાં હોય તો કિરણ જવું જ ના જોઈએ, પણ કિરણ અંદરથી પસાર થયું એનો મતલબ એવો થયો કે આ વાત ખોટી છે, ધનભાર આખા ભાગમાં છે નહીં. ધનભાર ક્યાં છે? તો અમુક ચોક્કસ ભાગમાં, કે જ્યાંથી કિરણો જે છે આ કિરણો પોતે વિચલન પામ્યા, મતલબ કે અપાકર્ષણ થયું, અને પરમાણુના કેન્દ્ર પર અથડાય છે તો એ પાછો આવે છે. એનો મતલબ એવો છે કે પરમાણુનું બધું વજન એ ચોક્કસ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું છે. પરમાણુનું બધું જ વજન શું છે? બધું દળ એક ચોક્કસ નાના ભાગમાં કેન્દ્રિત છે, અને જેને કેન્દ્ર નામ આપવામાં આવ્યું. અને આના આધારે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે પરમાણુ એ 10^-10 મીટર ત્રિજ્યા ધરાવે. કેટલી હોય? 10^-10, અને પરમાણુનું કેન્દ્ર એ 10^-15 મીટર ત્રિજ્યા ધરાવે છે. એટલે કે હવે આ બંને જો આપણે એક સિમ્પલ અને સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ, પરમાણુનું કેન્દ્ર કેવડું હોય અને એનો આખો પરમાણુ કેવડો હોય, તો ધારો કે પરમાણુ કેન્દ્રને હું એક ક્રિકેટનો બોલ માની લો, ક્રિકેટ બોલ આટલી સાઈઝનો જ હોય, તો પરમાણુ જે છે આખો આની આસપાસ 5 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો હોય. આ બંને વચ્ચે આટલો તફાવત છે. એટલે પરમાણુ કેન્દ્ર છે ને ખૂબ જ નાનું છે. કેટલું છે? 10^-15 મીટર. એટલે આ જે છે આ ચોક્કસ અવલોકનો અને ચોક્કસ તારણો એ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે સાબિત કરી અને આપ્યા છે. અને એ પ્રાયોગિક સાબિતીના આધારે જે આ થોમસનનો નમૂનો છે, આ થોમસનનો નમૂનો જે નિરર્થક નીવડ્યો છે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે થોમસનનો નમૂનો જે ખોટો છે, જ્યારે રુથરફોર્ડના નમૂનાની અંદર અહીંયા આપવામાં આવેલો જે ભાગ છે એ ભાગ પૂરેપૂરી સાબિતી આપે છે. ત્યારબાદ આપણે થોડી ઘણી વાતો એવી કરીએ કે રુથરફોર્ડના નમૂનામાં પણ અમુક મર્યાદાઓ છે, જે આપણે બહુ વધારે પૂછાવા લાયક નથી, છતાં આપણે વાત કરી લઈએ અહીંયા. હવે પરમાણુના કેન્દ્ર અને એની આસપાસ પરમાણુનું કેન્દ્રનું વજન બધું એક ભાગમાં છે, જે 10^-15. એટલે કે આપ સૌ જાણો છો કે પરમાણુમાં કયા પદાર્થો એવા જેની પાસે વજન હોય, તો પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં આવી ગયા, તો ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં છે. તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણ
ઇલેક્ટ્રોનની ગોઠવણ કેવી, તેના વિશેની કોઈ પણ સમજૂતી આ અર્થળફળના નમૂનામાં જોવા મળતી નથી. એમણે ખાલી એટલું કહી દીધું કે પરમાણુ કેન્દ્રમાં બધું વજન છે, બધું દળ પરમાણુ કેન્દ્રમાં છે, અને દળ ધરાવતા બે જ પદાર્થ પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્યાં છે. ફરતે ઇલેક્ટ્રોન છે, પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા કેવી રીતે છે તેના વિશેની કોઈ પણ સમજૂતી અહીંયા આપવામાં આવેલી નથી. ત્યારબાદ આપણે વાત કરીએ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે બે ગ્રહો વચ્ચેનું જો બળ છે એના વિશેની વાત કરીએ તો જી M1 M2 અપન R સ્ક્વેર, એટલે કે એના વચ્ચે લાગતું બળ આના દ્વારા શોધી શકાય. હવે પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન કેન્દ્રમાં છે અને ન્યુટ્રોન કેન્દ્રમાં છે, એમાં પ્રોટોન ધનભારી છે અને ફરતે ઇલેક્ટ્રોન જે ફરે છે એ ઋણભારી છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જો બળની વાત કરીએ તો K Q1 Q2 / R સ્ક્વેર આના દ્વારા માપી શકાય. આપ સૌ જાણો છો કે ધીમે 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 જે પૃથ્વી છે આ અને બીજા કોઈ ગ્રહ હોય તેના વચ્ચેના આકર્ષણ વધતું જાય છે, જે ધીમે ધીમે નજીક થતું જાય. આ એક હકીકત છે, આપણે ફિઝિક્સમાં પણ આવશે. તો આ જ રીતે એવું પણ બનવું જોઈએ કે આના વચ્ચે જે આકર્ષણ લાગે છે બંને સરખા જ એક સરખા સમીકરણો છે. અહીંયા M1 M2 વજન છે ને R એ અંતર છે, Q1 Q2 એના વીજભાર છે ને R અંતર છે, K અને G અચળાંક છે. તો બંને સમીકરણો એક સરખા છે તો એવું પણ થઈ શકવું જોઈએ કે પૃથ્વી એટલે કે જે ગ્રહો છે આ ગ્રહો એકબીજાથી નજીક આવતા જાય છે. આ જ પ્રકારે કણો જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે આ પણ નજીક આવવા જોઈએ. તો અમુક ચોક્કસ સમય પછી આ જે તત્વ છે, આ જે પરમાણુ છે તે સંકોચન પામવું જોઈએ, પણ જે શક્ય થતું નથી. કેમ નથી થતું? આના વિશેની કોઈ પણ માહિતી એ આ પ્રયોગમાં સાબિત થઈ શકતી નથી. એટલે સૌથી મોટી બે મર્યાદાઓ છે, આપણે આ પાઠ્યપુસ્તકમાં આપેલી છે, પણ વચ્ચે બીજો ભાગ આપવામાં આવ્યો છે, એટલે આ પાઠ્યપુસ્તકની થોડી ઘણી ખામીઓ કહી શકાય કે વચ્ચે તમને પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંક એના વિશેની માહિતી આપી છે, ત્યારબાદ રુથરફોર્ડના નમૂનાની મર્યાદા આપી છે. તો એ મર્યાદામાં સૌથી અગત્યની બે મર્યાદાઓ છે, પ્રથમ ઇલેક્ટ્રોનની ગોઠવણ કઈ રીતે થાય છે, અને બીજું બંને સમીકરણો એક સરખા છે, બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. તો એ આકર્ષણ બળના આધારિત જેમ પૃથ્વી એટલે કે ગ્રહો વચ્ચેનો અંતરમાં ઘટાડો થાય એ જ રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના અંતરમાં પણ ઘટાડો થવો જોઈએ, પણ જે શક્ય થતું નથી. કેમ? આ બંને એ રુથરફોર્ડના નમૂનાની મર્યાદાઓ છે. તો આપના માટે આ સવાલ સૌથી અગત્યનો છે, અને ફરીથી આને સમજવાનો પ્રયત્ન કરવાનો, જ્યાં સુધી નથી સમજાતો ત્યાં સુધી સમજવાનો. છતાં જો કોઈ તકલીફ હોય તો આપ બિંદાસ પૂછી શકો છો, પણ આ સવાલ આપને ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરવાના છીએ પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, સમસ્થાનિકો, સમભારિકો, આના વિશેની ચર્ચા જે આપના માટે અગત્યની બની રહેવાની છે. તો આના પછીનો લેક્ચર એ ચોક્કસથી જોઈશું.